જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. અને ખરેખર સૌરાષ્ટ્રના ગામડા કેવા હોય, એનું ગ્રામ્ય જીવન કેવું હોય એના હું તમને દર્શન કરાવું છું. ત્યારે તમે જોઈ શકો છો મારી સાથે જ આપણા સૌજીભાઈ કેમ છો? બસ મોજ મોજ. હા, તમે આવ્યા તો અમને મોજ કરે, જામો જામો થઈ ગયો, મજા આવી ગઈ. વાહ વાહ. પણ તમે હવાર હવારમાં મને શિરામણ કરાવ્યું એવું ભારે, અને બપોરે જમેડા મારા વાલા. અને આ તમે જોઈ શકો છો દોસ્તો, આપણે બે નાનકડા, આ મેડમ ને આ મેડમ, આમ જુઓ ખરા તડકાના હાડી પહેરીને તૈયાર થયા છે. એમને ટીચર બનવાનો શોખ છે પાછો. પણ દોસ્તો, અત્યારે તમને કહું, આપણે અથાણા ઘણા બધા ખાધા. આપણે કહીએ કે ભાઈ અથાણા ગાજરના ખાધા હોય, કેરીના ખાધા હોય, ગુંદાના ખાધા હોય, એમ અત્યારે ગુંદાની સિઝન છે. અને આખે આખું સવજીભાઈનું ઘર છે, તમે જોઈ શકો છો એવું સરસ મજાનું ગામડાની માલીપાએ જીવન જીવે છે. સવજીભાઈ તમે આગળ આગળ આલો, તમારો ગુંદો જે છે એ અમારે જોવો છે બરાબર. પછી એનું અથાણું કઈ રીતના બને છે આખે આખી વાત આપણે ભાભી પાસેથી જાણવાની છે. એમનું નામ શું છે? રેખાબેન. સરસ સરસ. તો દોસ્તો, અત્યારે અમે જઈ રહ્યા છીએ ગુંદા લેવા માટે. આવો તમે આગળ આવો, તમે મોટા ભાઈ. હા એમ ગુંદા, આ ગુંદી છે ને, એ ગુંદી છે. આપણે બોર જે હોય, ચરણી બોર બરાબર, એટલું એટલું એનું ફળ આવે, ચીકણું ચીકણું. જો કે ગામડા વાળા એ બધા ખાધું જોઈએ, એમાં કોઈ નવાઈની વાત નથી. એ ગાનું કંઈક કરવું પડશે. ભસ 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 ભસ. આ ખેતર સૌજીભાઈનું ને એમનું જ ખેતર છે દોસ્તો, જોઈ શકો છો એવું હરિયાળું ખેતર છે. ગાય ભેંસોને ખવડાવવા માટેનો બધો ચારો છે. અને અમારા આગળ જુઓ મેડમ આયલા જાય છે. હા છે, આપણે ગુંદાનું ઝાડ વાપે, તમે જોઈ શકો છો. હે ખાઈ શકો છો, દેખાડો મેડમ ગુંદો. પેલા ખાઈ ગયા. કાચા આનું અથાણું થાય દોસ્તો, તમે જોઈ શકો છો એવું સરસ મજાનું આ ગુંદાનું વૃક્ષ છે, ઝાડ છે. અત્યારે ગુંદાની સિઝન છે, એટલા જબરજસ્ત લઈ લેતા ગુંદા છે આ વૃક્ષની ઉપર. તમે જોઈ શકો છો બોરડીમાં જાણે બોરા આવ્યા હોય ભાઈ, અને ઝળમતા હોય. તમે જોઈ શકો છો કેવા સરસ મજાના ગુંદા છે. આ ગુંદાનું સરસ મજાનું અથાણું થાય, ગામડામાં રહ્યા હોય એને ખ્યાલ હોય, સિટીમાં રહ્યા હોય એને પણ ખ્યાલ હોય, એમાં કંઈ મોટી વાત નથી. પરંતુ આ ગુંદાનું વૃક્ષ છે દોસ્તો, તમે જોઈ શકો છો. આ પાકી ગયા હોય, પછી પડી ગયા હોય ને, જોવો તો લે તો ગુંદા પાડશે. આ ઉપર તમે જુઓ કેટલા બધા છે એક સાથે. વાહ ભાઈ વાહ, જબરદસ્ત. ગામડાનું જીવન છે દોસ્તો, અને ખરેખર ગામડાની આજ તો મજા છે કે ગામડાના ખેડૂતોને મોટે ભાગે કોઈ પણ શાકભાજી જોઈતા હોય, કોઈ પણ ફળ ફૂલ જોઈતા હોય, તો મોટે ભાગે એમને ગામડામાંથી ને ગામડામાંથી કોઈ ને કોઈ ખેતરમાંથી મળી રહેતા હોય છે, તાજા અને ફ્રેશ તાજા. હા પાછા આખે આખું તમે જુઓ, આખે આખું ગુંદાથી છેલ્લો છલ જાણે ભર્યું હોય. આવો મેડમ, અહીંયા આવો તમે. હા સરસ સરસ. અમારે તમે જો ખરા તડકાના હાડીઓ પહેરીને શું કહેવા માગો છો તમે આ ગુંદા વિશે? ભાવે ખાવા? હે તમને બડો ચીકણું ચીકણું ન થઈ જાય? ગુંદા ખાવાનું મજા આવે. હે અથાણું બનાવતા આવડે ગુંદાનું? મને આવડે, મમ્મીને આવડે. મમ્મીને આવડે ને. તમાર મમ્મીનું નામ શું? રેખાબેન. રેખાબેન. તમાર મમ્મીનું નામ? રેખાબેન. સરસ સરસ. દોસ્તો આપણા સૌજીભાઈ આવી ગયા છે. ક્યાં ગયા? હા સૌજીભાઈ ચડી રહ્યા છે ગુંદા ઉપર. આપણે જે અથાણું બનાવવું એટલે કે અથાણું અત્યારે બનાવીને કે દેખાડો ને તાત્કાલિક તો ન થાય, પરંતુ કઈ રીતના બને છે બરાબર છે એના લગતી માહિતી આપણે થોડીક હમણાં ભાભી પાસેથી જાણવાની છે. પરંતુ એના પહેલાં આપણે થોડાક ગુંદા પાડી લઈએ. સૌજીભાઈ ચડી ગયા છે ગુંદા ઉપર દોસ્તો, તમે જોઈ શકો છો. હા દેખાડો. અરે વાહ, તમે જોઈ શકો છો આ બધી ગુંદાની લૂમો. અરે વાહ, જબરદસ્ત. દેખાડો દેખાડો દોસ્તો, તમે જોઈ શકો છો આ ગુંદાઓ.
આ ગુંદાઓનું અથાણું કઈ રીતના બને આખી આખી આપણે માહિતી મેળવી છે, એની રેસીપી આપણે જાણવી છે. ચલો લઈ લો મેડમ, મેડમ તને ચુંડાલ લઈ લો. ચલો ચલો હલકે ઈંડોણી મારે એ મારે ભરવા સરોવરી જાના નીર રે ઓલે ઓલે એ કાનુડે મને બાણ માર્યા છે. એવા સરસ મજાના ખેતર છે ભાઈ અમારા ગામડામાં. વાગે છે ગીત જાહે તુનાર રંગ ભરું નાનું રૂપાળું મારું ગામડું. મજા આવી ગયો. આ કૂતરા ભસ ભસ કરે છે. દોસ્તો હવે આપણે ગુંદા લાવ્યા છીએ બરાબર છે. આ તો સરસ મજાનું અથાણું મને પણ ખવડાવ્યું એટલે મને એમ થયું કઈ રીતના બને આપણે દર્શક મિત્રોને પણ જણાવીએ. સરસ સરસ મોટા મોટા છે મોટા મોટા. એવું સરસ મજાનું ગામડાનું વાતાવરણ તમે જોઈ લો.